का બીજા સાથે પ્રેમનો વહેમ રાખી અવારનવાર ઝઘડા કરતા પ્રેમીને મનમાં લાગી આવતા આત્મહત્યા કરી હતી. જો કે તે પહેલાં એક ઓડિયો મોબાઈલ દ્વારા વાયરલ કરી રાત્રિના સમયે પ્રેમિકાના ઘરની પાછળ લીમડાના ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી હતી. જે બાદ શ્વાનના ભસવાનો અવાજ આવતા રમેશ માળી અને રમીલા જાગી જતા લીમડાના ઝાડ પર યુવકને લટકેલી હાલતમાં જોઈ ગયા હતા. તેમજ જેની જાણ અમૃતભાઈને કરતા અમૃતભાઈએ મોબાઈલમાં ઓડિયો ક્લિપ સાંભળતા ત્રણે ડરી ગયા હતા, જેથી પોતે દુષ્પ્રેરણાના ગુનામાં આરોપી ન બને તે લઈ અમૃતભાઈ રમેશભાઈ અને રમીલાબેન સાથે મળી લાશને સાયફનમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો, જેથી બનાસકાંઠા LCBએ 2 વર્ષથી ગુમ થયેલા વ્યક્તિનો ભેદ ઉકેલી એક મહિલા સહિત ત્રણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી મામલે રમેશભાઈ ઉર્ફ ઠાકરસિંહભાઈ સિંધાજી ઠાકોર રહેવાસી સુથાર નેસડી ભાભરવાળો છેલ્લા 2 વર્ષથી ગુમ છે અને આજ દિન સુધી મળી આવેલ ન હોય જે વણ શોધાયેલ ગુનાના કામે LCBએ અલગ અલગ ટીમો બનાવી ગુમ થનારને શોધી કાઢવા ખાનગી બાતમી હકીકતથી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે ગુમ થનાર રમેશભાઈ ઉર્ફે ઠાકરસિંહભાઈ સિંધાજી ઠાકોર રાત્રિના સમયે રમેશભાઈ સંગ્રામભાઈ માળી નેસડા ચેમ્બુઆ ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘરના પાછળના ભાગે લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ મરણ થઈ ગયેલ હતો, જેની લાશ અમૃતભાઈ ખેતાભાઈ તેમજ રમેશભાઈ સંગ્રામભાઈ ગેહલોત માળીએ લાશને નીચે ઉતારી કોથળામાં પૂરી બંને ભેગા મળી અમૃતના બાઇકમાં નેસરા ચેમ્બુઆ રમેશના ખેતરેથી થરાદ કેનાલ ભાપી વામી વચ્ચે પહોંચી કોથળામાંથી લાશ બહાર કાઢી સાયફનમાં નાખી દીધી હતી, તેમજ મરણ જનારનો મોબાઈલ છુપાવી અલગ અલગ સ્થળે અને સમયે અમૃતભાઈ તેમજ રમેશભાઈ બંને જણાઓએ અમૃતભાઈના મોટરસાયકલ ઉપર વાવથી મોબાઈલ લઈ જઈ થોડાક સમય માટે મોબાઈલ ઓપરેટ કરી મરણ જનારના જીવતો હોય તેવું સાબિત કરવા તેમજ આત્મહત્યાના દુષ્પ્રેરણાના ગુનામાં બચવા પોલીસને ગેરમાર્ગે દોરવા તેમજ પુરાવાનો નાશ કર્યો હતો. જો કે બનાસકાંઠા LCBએ 3ને પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી, જેથી ભાભર પોલીસ સ્ટેશનને વધુ તપાસ હાથ ધરી છે. મારા પપ્પાને ગુમ થયાને 2 વર્ષ થઈ ગયા છે. અમને 2 દિવસ થયા છે કે એમને મર્ડર કરી નાખ્યું એવી સમાચાર આવ્યા છે. હજી સુધી લાશ અમને મળી નથી. અમને હાડકાઈ અમારે જોવે છે. અને આરોપી રમીલાબેન રમેશભાઈ માળી ગામ નેસડા, અમૃત ખેતા ગામ પાટલી અને રમેશ અગ્રમ ગામ નેસડા, એ 3 આરોપી છે. એ છૂટવત ના દુએ અને અમને ન્યાય નહીં મળે તો અમે 3 ભાઈબંધને મારી મમ્મી અહીંયા દઈને આત્મહત્યા કરી દઈશું. અમને પૂરો ન્યાય જોવે અને જે નેહરસિંહ એના ઘરેથી જ નેહરસિંહ, એવી અમારી સરકાર જોડે માગણી. એના મારા નાના ભાઈ મનસિંહભાઈ આગુભાઈ જોડે, એનાથી નાનો તીજો નંબર ઠાકરસિંહભાઈ 2 વર્ષથી ગાયબ થયેલા હતો. પણ આ રસ્તામાં જોતો હું ખેતરમાં રહેતો હતો. હવે અમને રસ્તામાં બેઠો હતો રાતે, રોડ ઉપર હવે ઉપાડી ગયા છે કે એને લીધે એ મર્ડર કરી નાખ્યો છે. 2 વર્ષથી અમને રટાવતા હતા, કાંઈ લોકેશન ખોલતા હતા, ભડકાર ખોલાતો હતો, મોરિકા ખોલાતો હતો, પાટલી ખોલાતો હતો, દોડી રહ્યા પણ અમને આ માણસ મળ્યો નહોતો. પણ LCB વાળાનું ખૂબ ભગવાન સારું કરશે, તે એમણે આ મને લાવી અને બહાર સોંપ્યો છે અને ભાભર ટોલેસરની પોલીસને જાગૃત કર્યો છે, તો ખૂબ અમે એમને અભિનંદન આલો છું. અને અમારું આ કરે અને આ કડક પગલું ભરે અને એમને કડક સજા થાય અને એમને છૂટવા પણ ન જોઈએ, અને છૂટે તો પણ એમના માથા ઉડી જાય છે બરાબર. અને સમાજને પણ ખૂબ અભિનંદન હું આલો છું, ખૂબ મારી સમાજને અભિનંદન આલો છું કે સારું નિવેદન કરજો અને ગરીબની બિલે રહેજો સાથીદાર. ઠાકરસિંહભાઈ એને 2 વર્ષ ત્યાં હજી કોઈ ન પતો જ છે. એનો કોઈ હજી ભાઈ મળી છે પણ એને હજી અમારે હાડકાની જરૂર છે. એની લાશી અમારે ધોવે છે. અને બાબરની બોલે છે મને 3000 ધક્કા ખવરાય. 2 વર્ષ આમ કોઈ અમને ન્યાય નહીં આપ્યો. મારે જોવે છે આજની તારીખમાં. હાલ મને હાડકા આદર કરો, ભલે મારી નાશો ગમે એ કર્યું, પણ મારી એને પૂરી સજા થવી જોઈએ. 5 જણાને પાટલીવાળો અમૃતના બાપનું નામ ખેત અને આ રમલી મું ને પહેલ ગુનામ રમલી છે, રમેશ માળી એના હારા નામ અગ્રમ છે. એ ધંધો દાવો કરે મારા ઘરવાળાના 10 લાખ રૂપિયા ખાઈ જઈ અને હત્યા કરે જ નહીં કોઈ દાડો. એની જ માર્યો છે, મારીને એના ક્ષેત્રની અંદર જ છે. પોલીસ ખોટું બોલે છે. પોલીસને LCBવાળો એના ક્ષેત્રમાંથી જ ગાંઠવાનું છે. અત્યારે એમની રખણા રધણા એની કમાણી ગાદીને મારું માણસ ચમ માર્યો છે. માણસ ચા મારવાની જરૂર હતી, અમને સોંપવાનો હતો ને. એને મારીને ચા ક્યાં નાલમાં લાખવાની જરૂર હતી. અમારું માણસ જોવે છે, ન્યાય જોવે છે પૂરો. એને કોઈ જિંદગી ભર છૂટવા ના પડે. આજીવન કડકમાં કડક સજા થવી પડે. એની જિંદગી ભર સમાજ બધી ભેળી થઈને એને કડક સજા હાલવાની હતી. કોઈ દાડો છૂટવી ના દે.
અમને ન્યાય પૂરો પૂરો આલવો જોઈએ. ત્રણ બે વર્ષે હવે મને ભગવાન ની બોલે છે, મને 3000 ધક્કા ખાતા, પણ આજ દાડા સુધી મને ન્યાય નહીં આપ્યો. આજ દાડા સુધી પોલીસે સપાઈ ને રાખ્યું, મારાથી છુપાઈ ને રાખ્યું છે. રોજ સુતાર નેડીના ઠાકોર ઠાકરસિંહભાઈ એ ઘરેથી ગુમ થઈ ગયેલા હતા. જે તે વખતે એમના પરિવારે પોલીસ સ્ટેશનને જાણ કરી અને છેલ્લા 2 વર્ષથી એમની તપાસ ચાલુ હતી. તારીખ હું માનું ત્યાં સુધી લગભગ 2 દિવસ અગાઉ, એટલે કે તારીખ 28/27/2023 રોજ ગુનો LCBએ એનો ઉકેલ લાવ્યો છે. પરિવારની એક માગણી હતી પોલીસ પાસે કે જીવતો કે મરેલો સાબિત કરી અને પરિવારને જે એમને મુશ્કેલી પડી રહી છે એમાંથી કઈ રીતે મદદ મળે, એ પરિવારજનોની ગામની એમના હગાવાલાની બધાની માગણી હતી. પોલીસે આમાં ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ ગુનાને ઉકેલ્યો છે. હું સમગ્ર ઠાકોર સમાજને, ઠાકરસિંહના હગાવાલાના શેણ સંબંધીને, ભાઈઓને, સૌને વિનંતી કરું છું કે એક આપણી પોલીસ તંત્ર પાસે જે માગણી હતી એનો ઉકેલ આવી ગયો છે અને કાયદાની ભાષામાં રહીને જેણે ખોટું કર્યું છે એને કાયદો કાયદાનું કામ કરશે. કુદરતે ગુનેગારોને નહીં છોડે અને પોલીસ તંત્ર પણ એને કાયદાની મર્યાદામાં જે કાંઈ કરવાનું થતું છે એ પૂરેપૂરી પ્રોસેસ કરશે. એટલે પૂરી પ્રોસેસ નહીં કરે તો નામદાર હાઈકોર્ટ હોય કે ગમે એ આપણા બધા માટે ન્યાયના દરવાજા ખુલ્લા છે. બધા જ પ્રયત્નો કરશું પણ નિર્દોષોને કોઈને કોઈ હેરાનગતિ ન થાય, કોઈ વર્ગ વિગ્રહ ન થાય. ગુનો કરવાવાળા માણસો ગણ્યા ગાંઠ્યા હોય છે અને એ સમયને સંજોગો હોય છે, પણ એના પછીનું શાંતિમય વાતાવરણ ગામમાં વિસ્તારમાં હચવાઈ રહે એ આપણી સૌની એક નૈતિક ફરજ છે. અને નૈતિક ફરજના ભાગરૂપે કોઈ પણ ઠાકોર સમાજ બીજા સમાજને હેરાન કરવામાં કોઈ વર્ગ વિગ્રહ કે આવું સ્થળ ઉપર કે આજુબાજુના ગામોમાં ક્યાંય ન થાય એવી ફરી પણ હું એક રાજકીય આગેવાન તરીકે આપ સૌને વિનંતી કરું છું. અને 2 દિવસ પછી એનો વિધિવત બેસણું કે જે કંઈ આપણે સમાજના રીતરિવાજ પ્રમાણે કરવાનું હશે એ પ્રમાણે કરીશું. પણ હાલના સંજોગોમાં જે પોલીસ તમારી પાસે વિગત માગે કે જે એક શાંતિમય વાતાવરણની સ્થાપના કરવાની હોય એને કરતા આપે એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું. બ્યુરો રિપોર્ટ, નિલેશ જોશી, ભાભર.